జాఫ్రె, సెక్రటరీ ప్రాక్టీస్ వాణిజ్య సంచాలన్ అనే సెక్రటరీ ప్రాక్టీస్ એની અંદર ભાગ બે પાઠ એક સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકાર વિશે માહિતી મેળવીશું. એ પહેલાં આપણે થોડી પર્સનલ માહિતી માટે આપણે વાત કરીએ તો એમ કહેવાય છે, સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે અને તેને પોતાનો હંમેશા વિકાસ સાધવા માટે આ વિકાસ ગાથામાં માનવી હંમેશા વધુ ને વધુ કામ કરતો થયો. એક સમય એવો આવ્યો કે તે બધું જ કામ જાતે ન કરી શકતો, તેના માટે તેને એવા સહાયકની જરૂરિયાત ઊભી થઈ કે જેના વતી તે કાર્ય કરે. માનવીની વિકાસ ગાથાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. આ ઝડપી વધારો વિવિધ પ્રકારની શોધખોરોને કારણે આધુનિક વાણિજ્ય નો પાયો નંખાયો. આધુનિક વાણિજ્યની શરૂઆત માટે એમ કહેવાય છે કે વૈયક્તિક માહિતી થી ત્યારબાદ ભાગીદારી પેઢી, કંપનીઓ, સહકારી મંડળીઓ, સંયુક્ત સાહસો અસ્તિત્વમાં આવ્યા. વાણિજ્યિક વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજાએ દૂર કરી અને એક નવા જ પ્રકારના વ્યક્તિની શોધ શરૂ થઈ, જેને આપણે વાણિજ્યિક ભાષામાં અંગત સચિવ કે સેક્રેટરીના નામથી ઓળખીએ છીએ. તો સૌ પહેલા આપણને પ્રશ્ન થાય કે સેક્રેટરી શા માટે જરૂર પડે? તો મિત્રો, મોટી મોટી કંપનીઓમાં એમનો વ્યાપ્ત ખૂબ જ વિશાળ હોય છે અને એક જ વ્યક્તિ કે શેર હોલ્ડર દ્વારા ચાલતી આ સંસ્થાઓમાં શેર હોલ્ડર દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલો હોવાથી તે આ કંપનીનું સંચાલન કરી શકતો નથી. તેથી આ સંચાલન સુવ્યવહારુ, સુરુચિ અને સુકાર્યશીલ બને તે માટે જુદી જુદી સંસ્થાઓ, કંપનીઓ, વૈયક્તિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓએ પોતાના વિકાસ અને કાર્યને ગતિશીલ બનાવવા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી તેને સેક્રેટરી કહેવામાં આવે છે. આ સાદી ભાષા છે, પરંતુ વાણિજ્યિક ભાષામાં આપણે તેના અર્થ જુદા જુદા કરીએ છીએ. તો સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. તો સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષાને કઈ ભાષામાંથી મળ્યો? તો અંગ્રેજી ભાષામાંથી લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે સેક્રેટરીનો અર્થ મંત્રી એવું થાય છે. સામાન્ય રીતે સેક્રેટરીનો અર્થ મંત્રી એવો થાય છે. શબ્દનો ઉપયોગ મંત્રી થાય છે એવા શબ્દનો ઉપયોગ કરીને કરીએ છીએ. મંત્રી એટલે અંગત મદદની સચિવ, એટલે કે કોઈ પણ વ્યક્તિની અંગત બાબતોનું ધ્યાન રાખતો હોય, માહિતી પૂરી પાડતો હોય,
એને એના કાર્યક્રમોની જાણ કરતો હોય, એના થકી પત્ર વ્યવહાર કરતો હોય એવો અંગત વ્યક્તિ એટલે સેક્રેટરી, એટલે સેક્રેટરી અથવા મદદનીશ સચિવ. પૂર્વ આપણે જોઈએ રાજાઓ પણ, શ્રેષ્ઠીઓ પણ, નવાબો પણ આ પદનો જુદા જુદા નામથી માધ્યમથી તેનો ઉપયોગ કરતા હતા. દાખલા તરીકે રાજા દશરથ, એમને પણ એક અંગત સચિવ હતા જેનું નામ સુમંત હતું. ધૃતરાષ્ટ્ર, તો ધૃતરાષ્ટ્રને પણ પોતે આંધ્રા હતા એટલે પોતાનો કાર્યભાર સુવ્યવસ્થિત રીતે ચાલે અને પોતાની અંગત બાબતોનું ધ્યાન રાખે તે માટે પણ એણે એક સચિવ નિમ્યા હતા, તેનું નામ સંજય હતું. તેવી રીતે વિદુર, સોરી તેમનું નામ વિદુર હતું, જેને મહામંત્રી તરીકે ઓળખવામાં આવતો અને વિદુર ધૃતરાષ્ટ્રના નામે રાજ્યનો કારભાર સંભાળતા હતા. એવી જ રીતે અકબર, અકબરે પણ પોતાના રાજ્યનો વિસ્તાર ખૂબ જ હતો, તેના માટે એણે બિરબલ, ફજલ મહેમૂદ જેવા વ્યક્તિઓને પોતાના અંગત સચિવો તરીકે નિમણૂક આપી હતી. આવા વ્યક્તિઓને અંગત સચિવો તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાથમિક ભૂમિકા થઈ. હવે બીજો, પૂર્વના દેશ, આ પશ્ચિમના દેશોમાં રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનારને સ્ક્રિબા ના નામે ઓળખવામાં આવતા હતા. સ્ક્રિબા નો મૂળ અર્થ, સેક્રેટરી શબ્દનો મૂળ અર્થ થાય છે. બીજું, સેક્રેટરી શબ્દનો મૂળ લેટિન ભાષામાંથી, એટલે સેક્રેટરીયસ, સેક્રેટરીયસ માંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે અંગત, ગુપ્ત રહસ્યોની જાણવણી કરનાર. કોઈ પણ રાજા પોતાના અંગત રહસ્યો પોતાના સેક્રેટરીને જ કહેતો હતો. એ આપણે રોમન સામ્રાજ્યની વાત કરી, જેનો અર્થ ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર એવો થાય છે. સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે છે, જેને તે માલિક કે સંસ્થા સરકાર વતી પત્ર વ્યવહાર કરે છે અને અંગત રહસ્યોની જાળવણી કરે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના સેક્રેટરીને નિમણૂક કરે ત્યારે એ પોતાના તમામ રહસ્યોની જાણ, એનો સેક્રેટરી એના તમામ બાબતોની જાણકારી રાખતો હોય છે. એટલે આપણે કહીએ કે જેના માટે કાર્ય કરે છે તેવી અંગત બાબતોને, એટલે કે આ રીતે આપણે જાણીએ છીએ કે સેક્રેટરી એવો હોય છે જે વિશ્વાસુ હોય છે, કાર્યનિષ્ઠ હોય છે અને તેના કારણે તે પોતાના માલિકને વફાદાર પણ હોય છે, જેને કારણે તેને અંગત સચિવ ના નામે પણ ઓળખવામાં આવે છે. સેક્રેટરીની વ્યાખ્યા જોઈએ તો આ સેક્રેટરીનો અર્થ થયો. હવે સેક્રેટરીની વ્યાખ્યા જોઈએ તો સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ, મંડળી, કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે. સેક્રેટરીની વ્યાખ્યા એટલે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ,
मंडरी कॉर्पोरेशन के जाहिर संस्था वती खानगी रहस्योनी जाळवणी करी पत्र व्यवहार करे तेमज दस्तावेजो करारो दफ्तर के रेकॉर्ड नी संभाल राखे ते उपरांत तेने सोंपवामां आवेल कार्य करे। आ सेक्रेटरी नी सादी व्याख्या थई। सेक्रेटरी एटले एवी व्यक्ति के जे अन्य व्यक्ति मंडळी कॉर्पोरेशन के जाहिर संस्था वती खानगी रहस्योनी जाळवणी करे पत्र व्यवहार करे तेमज दस्तावेजो करारो अने दफ्तर रेकॉर्ड नी संभाळ राखे ते उपरांत तेने सोंपवामां आवेल कार्य करे। आ सादी व्याख्या थई। ऑक्सफर्ड डिक्शनरी प्रमाणे सेक्रेटरीनी जुदी जुदी व्याख्याओ बनाववामां आवी छे। एमां ऑक्सफर्ड युनिवर्सिटीनी आ ऑक्सफर्ड डिक्शनरीनी प्रमाणे सेक्रेटरी एटले एवी व्यक्ति के जे अन्य व्यक्ति वती लखवानुं काम करे छे। ऑक्सफर्ड युनिवर्सिटी नी व्याख्या प्रमाणे सेक्रेटरी एटले एवी व्यक्ति के जे अन्य व्यक्ति वती लखवानुं काम करे महत अंशे अन्य व्यक्तियों मंडळीओ कॉर्पोरेशन के जाहिर संस्थाओं माटे पत्र व्यवहार करवा माहिती राखवी के विविध प्रकारना धंधाकीय व्यवहारो करवा माटे तेनी निमणूक थाय छे। आ ऑक्सफर्ड युनिवर्सिटी प्रमाणेनी व्याख्या थई। કંપની દ્વારા ધોરણ મુજબ કાયદેસરની લાયકાત ધરાવનાર હવે ઓરિજિનલ વ્યાખ્યા કેવી છે તો વાણિજ્યની ભાષામાં સેક્રેટરી એટલે કંપની દ્વારા મુજબ કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ વહેવટી ફરજો અને અન્ય તંત્રીય ફરજો બજાવવા માટે નિમવામાં આવેલ વ્યક્તિ એટલે સેક્રેટરી। વાણિજ્યિક ભાષામાં સેક્રેટરી એટલે કહી શકાય કે કંપની ધારા મુજબ કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ વહેવટી ફરજો અને અન્ય તંત્રીય ફરજો બજાવવા માટે નિમવામાં આવેલ વ્યક્તિ એટલે સેક્રેટરી। ટૂંકમાં સેક્રેટરી એટલે માહિતી ગુપ્ત રાખનાર અને વહીવટી કામકાજ સંભાળનાર જવાબદાર મુખ્ય વ્યક્તિ। આપણે વાણિજ્યિક ભાષામાં સેક્રેટરી એટલે શું તેની વ્યાખ્યા કેવી રીતે આપીશું તો કંપની ધારા મુજબ કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય તંત્રીય ફરજો બજાવવા માટે નિમવામાં આવેલ વ્યક્તિ એટલે સેક્રેટરી। ટૂંકમાં સેક્રેટરી એટલે માહિતી ગુપ્ત રાખનાર અને વહીવટી કામકાજ સંભાળનાર જવાબદાર મુખ્ય વ્યક્તિ। આ એની વ્યાખ્યા થઈ। હવે સેક્રેટરીના વિવિધ પ્રકાર એક પ્રશ્ન એવો પૂછાય છે કે સેક્રેટ મોટો પ્રશ્ન છે 3 માર્ક કે 5 માર્કનો પણ પ્રશ્ન પૂછી શકાય તો પ્રશ્ન એવો પણ બનાવી શકાય કે સેક્રેટરીના વિવિધ પ્રકાર જણાવી
दरेक प्रकारनी टूंकमां माहिती आपो। आओ प्रश्न पूछाय तो 5 मार्कनो छे, अथवा कोई पण 1 2 के 3 प्रकारनी माहिती आपो तो ये 2 मार्कनो के 3 मार्कनो प्रश्न थाय। तो आपणे जोईए तो कोई पण प्रश्ननी शरूआत आपणे प्रस्तावनाथी करीए थी करवाथी आपणा प्रश्नने बहु ज व्यवस्थित मार्कू प्राप्त थाय छे। तो प्रस्तावना तरीके लईए तो बुद्धिशाली प्राणी तरीके मनुष्य अनेक विकास गाथाओ लखी छे। जेम जेम आधुनिक मानव थी माडीने आजना 21मी सदीना व्यक्तिए व्यावसायिक अने वाणिज्यिक क्षेत्रे अनेक प्रगतिओ करी छे, स्टेप बाय स्टेप प्रगति करतो गयो। वर्तमान समयमां विविध क्षेत्रे कार्यरत व्यक्तिओ एक साथे बधा ज काम जाते न करी शके। आपणे घणा उदाहरणो लई शकीए छे, टाटा कंपनीनो व्यक्ति रतन टाटा एनी समग्र विश्वमां जुदी जुदी संस्थाओ फैलायेली छे। एक समग्र विश्वमां तो एनु ध्यान राखी शकवानो नथी, माटे તે પોતાના પીએ પર્સનલ આસિસ્ટન્ટ અથવા સીઈઓ ની નિમણૂક કરે છે અને સમગ્ર કંપનીની જવાબદારી એના ઉપર નાખે છે। રિલાયન્સ છે, વિપ્રો છે, ટાટા છે, અદાણી છે, એવી એવી કંપનીઓ કે જે મોટી મલ્ટીનેશન કંપનીઓ સમગ્ર વિશ્વમાં પથરાયેલી હોય તો એક વ્યક્તિ બધી જ કંપનીઓનું ધ્યાન રાખી શકતો નથી, માટે તે કંપનીઓના સંચાલન માટે જુદી જુદી વ્યક્તિઓની નિમણૂક કરે છે। એને વાણિજ્યિક ભાષામાં સેક્રેટરી એવું કહેવામાં આવે છે। વ્યક્તિઓ એક સાથે આપણે ફરીથી જોઈએ તો બુદ્ધિશાળી પ્રાણી તરીકે મનુષ્ય અનેક વિકાસ ગાથાઓ લખી છે। વર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ એક સાથે બધા જ કામ જાતે ન કરી શકે, ત્યારે તેને એવા સહાયકની જરૂર પડે છે કે જે તેના વતી કાર્ય કરી અને જે સહાયક તરીકે કાર્ય કરે છે એને સેક્રેટરીના નામે ઓળખવામાં આવે છે। સમજણ પડી ગઈ કે સેક્રેટરી શા માટે જરૂરી છે? તો બુદ્ધિશાળી પ્રાણી તરીકે મનુષ્ય અનેક વિકાસ ગાથાઓ લખી છે। વર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ એક સાથે બધા જ કામ જાતે ન કરી શકે, ત્યારે તેને એવા સહાયકની જરૂર પડે છે કે જે તેના વતી કાર્ય કરી શકે છે, તેને સેક્રેટરી કહેવામાં આવે છે। સેક્રેટરીના પ્રકારો, તો વાણિજ્યિક દ્રષ્ટિએ સેક્રેટરીના મુખ્ય 6 પ્રકાર પાડવામાં આવ્યા છે। પહેલો પ્રકાર છે ખાનગી સેક્રેટરી, બીજો પ્રકાર છે કંપની સેક્રેટરી, ત્રીજો પ્રકાર છે રાજકીય સેક્રેટરી, ચોથો પ્રકાર છે રાજદૂત સેક્રેટરી, પાંચમો છે વિભાગીય સેક્રેટરી અને છઠ્ઠો છે મંડળના સેક્રેટરી। એમાં કંપની સેક્રેટરીના 2 ભાગો પાડવામાં આવે છે, સામાન્ય સેક્રેટરી અને વહીવટીય સેક્રેટરી। અને મંડળના સેક્રેટરીના 6 વિભાગો પાડવામાં આવે છે, તેમાં વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, ક્લબના સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, મજૂર સંઘના સેક્રેટરી, વેપારી સંઘના સેક્રેટરી, સરકારી મંડળીના સેક્રેટરી। ફરીથી એક વખત જોઈએ
तो सेक्रेटरी ना कितना प्रकार पाड़वामां आव्या छे तो छ सेक्रेटरी ना छ प्रकार पाड़वामां आव्या छे पहलो छे खानगी सेक्रेटरी बीजो छे कंपनी सेक्रेटरी तीजो छे राजकीय सेक्रेटरी चौथो छे राजदूत सेक्रेटरी पांचमो छे विभागीय सेक्रेटरी छठो छे मंडलना सेक्रेटरी એમાં કંપની સેક્રેટરીના પણ બે ભાગો પાડવામાં આવ્યા છે સામાન્ય સેક્રેટરી અને વહેવટીય સેક્રેટરી તો મંડળના પણ સેક્રેટરી પ્રેક્ટિસના છઠ્ઠા વિભાગના મંડળના સેક્રેટરીના પણ છ વિભાગ પાડવામાં આવ્યા છે એમાં પહેલો છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી ક્લબ સેક્રેટરી શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી મજૂર સંઘના સેક્રેટરી વેપારી મંડળના સેક્રેટરી સરકારી મંડળીના સેક્રેટરી આમ છ વિભાગો પાડવામાં આવ્યા છે તો એમાંના કોઈ પણ બે વિભાગ વિશે માહિતી આપો તો આપણા બે વિભાગની માહિતી આપીએ કારણ બાકીના મોટા પ્રશ્નો થશે નાનો ત્રણ માર્કનો પ્રશ્ન પૂછાય કે સેક્રેટરીના પ્રકાર જણાવી કોઈ પણ બે પ્રકારની માહિતી આપો તો આ છ પ્રકાર જણાવવાના આ રીતનો કોઠો દોરી દેવાનો આ રીતે માહિતી આપવાની અને એના બે પ્રકાર ખાનગી સેક્રેટરી પહેલો ભાગ છે ખાનગી સેક્રેટરી એટલે શું તેની માહિતી આપો આપણે એક વિશે લખીએ તો કે વર્તમાન સમયમાં નેતાઓ અભિનેતાઓ ઉદ્યોગપતિઓ ડોક્ટરો વકીલો જેવા વ્યવસાયિક અને ઉચ્ચ હોદ્દો ધરાવનાર પોતાના અંગત કામકાજ માટે જેની નિમણૂક કરે છે તેને સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે સેક્રેટરીનો મુદ્દો મુખ્ય જોઈએ તો કે વર્તમાન સમયમાં નેતાઓ અભિનેતાઓ ઉદ્યોગપતિઓ ડોક્ટરો વકીલો જેવા વ્યવસાયિક અને ઉચ્ચ હોદ્દો ધરાવનાર પોતાના અંગત કામકાજ માટે જેની નિમણૂક કરે છે તેને સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે બીજો મુદ્દો છે સેક્રેટરીને ઘણીવાર પીએ પર્સનલ આસિસ્ટન્ટ તરીકે તો ક્યારેક અંગત સચિવ કે રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે સેક્રેટરીને ઘણીવાર પીએ પર્સનલ સેક્રેટરી તરીકે તો ક્યારેક અંગત સચિવ કે રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સેક્રેટરી પોતાના ઉપરી વતી એનાથી જે ઉપરી હોય દાખલા તરીકે હાલ આપણે જોયું ને કે નેતાઓ અભિનેતાઓ ઉદ્યોગપતિઓ ડોક્ટરો વકીલો ના ઉપરી તરીકે કહે છે ને કે આ ઉપરી વતી ટેલિફોન ના જવાબો આપે છે પત્ર વ્યવહાર કરે છે દૈનિક કામગીરી કરે છે મુલાકાતો કે કાર્યક્રમ ગોઠવે છે અને જે કાર્યક્રમ નક્કી કર્યો હોય તેની સમયસર યાદ આપવાનું કાર્ય કરે છે બરોબર ફરીથી જોઈએ તો સેક્રેટરી એટલે કે એને પર્સનલ પીએ તરીકે અથવા પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે તેની કામગીરી કઈ છે તો ક્યારેક અંગત એની કામગીરી કઈ છે આ સેક્રેટરી પોતાના ઉપરી વતી ટેલિફોન ના જવાબો આપવા પત્ર વ્યવહાર કરવો દૈનિક કામગીરી કરવી મુલાકાતો ગોઠવવી કાર્યક્રમો ગોઠવવા અને જે કાર્યક્રમ નક્કી કર્યા હોય તેની સમયસર યાદ આપવાનું કાર્ય કરે છે આગળ સેક્રેટરી વિવિધ પક્ષના અંગત
સેક્રેટરી વિવિધ પક્ષના અંગત કામગીરી સાથે સંકળાયેલા હોય છે, તેથી જ સેક્રેટરી તરીકે નિમણૂક કરતી વખતે વિશ્વાસુ, પ્રમાણિક અને નિષ્ઠાવાન ની નિમણૂક કરવી જોઈએ. ખાસ ખાનગી સેક્રેટરી ની અંદર આ વસ્તુ ખૂબ જ અગત્યની છે, નહીતર જો વિશ્વાસુ ન હોય તો તે કંપનીને વફાદાર ન રહે, તો ભવિષ્યમાં કંપની ફડચામાં કે નુકસાનમાં લઈ જાય એટલું કામ આ સેક્રેટરી કરે છે. માટે સેક્રેટરીની નિમણૂક કરતી વખતે ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે છે. પહેલો, તે ખૂબ જ વિશ્વાસુ હોવો જોઈએ. બીજો, તે પ્રમાણિક હોવો જોઈએ. અને ત્રીજો, તે કંપનીને નિષ્ઠાવાન, કંપનીને કે વ્યક્તિને કે જેણે નિમણૂક કરી છે તેને નિષ્ઠાવાન હોવો જોઈએ. બીજો મુદ્દો છે રાજકીય, બીજો પ્રકાર છે રાજકીય સેક્રેટરી, મિનિસ્ટરિયલ સેક્રેટરી. આ સેક્રેટરી પણ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે, એને તો ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય છે. માટે આ રાજકીય સેક્રેટરીનું પણ ખૂબ જ મહત્વ હોય છે. અમેરિકા જેવા પશ્ચિમના દેશોમાં લોકો રાષ્ટ્રપ્રમુખને ચૂંટી કાઢે છે. જેમ કે નવેમ્બર મહિનાની અંદર અમેરિકાની અંદર જે ટ્રમ્પની નિમણૂક થવાની છે, તો જેમ આપણા દેશમાં સંસદ સભ્યોની નિમણૂક કરીએ છીએ, સંસદ સભ્યો બધા ભેગા મળીને વડાપ્રધાનની નિમણૂક કરે છે. દેશના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, રાજ્યસભાના સભ્યો કે લોકસભાના સભ્યો બધા ભેગા મળીને રાષ્ટ્રપતિની નિમણૂક કરે છે. જ્યારે અમુક દેશોની અંદર પ્રજા જે તે દેશના મહત્વના વ્યક્તિને ચૂંટી કાઢે છે. આપણે પ્રજાના પ્રતિનિધિઓ મોકલીએ છીએ અને પ્રતિનિધિઓ કોઈ પણ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની નિમણૂક કરે છે. જેમ કે ગુજરાતમાંથી ધારાસભ્યો ચૂંટાય છે, ચૂંટાયેલા ધારાસભ્યો કોઈ પણ પક્ષના એક નેતાને મુખ્ય નેતા તરીકે નિવરણી કરે છે. એ મુખ્ય નેતા સરકાર વતી રાજ્યનું સંચાલન કરે છે અને સુવ્યવહારુ સંચાલન કરવા માટે એ કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓની નિમણૂક કરે છે. એ મંત્રીઓ પોતાના સુચારુ વહીવટ માટે પોતાના અંગત વ્યક્તિઓ, અંગત સેક્રેટરી કે સચિવોની નિમણૂક કરે છે અને સમગ્ર રાજ્યનો કે સમગ્ર દેશનો વહીવટ કરે છે. આમ આ પ્રકારનું આખું માળખું આ રીતે ગૂંથાયેલું છે. એમ પશ્ચિમના દેશોમાં લોકો રાષ્ટ્રપ્રમુખને ચૂંટે છે અને આ ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા ખાતાવાર વ્યક્તિની નિમણૂક કરે છે. રાષ્ટ્રપ્રમુખ નિમણૂક કરે છે એને યોગ્ય હોય એવા વ્યક્તિઓ, પછી જાય તે વિરોધ પક્ષનો વિરોધ પક્ષનો કોઈ પણ સભ્ય હોય, પરંતુ તે વિશ્વાસુ હોય, વફાદાર હોય, નિષ્ઠાવાન હોય, જે તે કાર્યની અંદર જે તે ક્ષેત્રનો તે જાણકાર હોય એવા વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કોઈ કોઈ વખતે દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે એવા વ્યક્તિની પણ નિમણૂક કરતો હોય છે, જે ખાતાના સેક્રેટરી તરીકે ઓળખાય છે. ભારતમાં પણ અલગ અલગ સેક્રેટરી ખાતાના મંત્રીઓ હોય છે. આમ આપણે બે પ્રકારો, સેક્રેટરીના બે પ્રકારોની ચર્ચા કરી.
खानगी सेक्रेटरी अने राजकीय सेक्रेटरी। हवे पछीना लेक्चर नी अंदर आपणे कंपनी सेक्रेटरी, राजदूत सेक्रेटरी, विभागीय सेक्रेटरी अने मंडलना सेक्रेटरी ना विषे थोड़ी वधु माहिती मेळवीशुं, अने जेथी करीने आपणने ख्याल आवे के अन्य विभागोनी अंदर पण सेक्रेटरीनुं केटलुं महत्व छे ए आ माध्यम द्वारा आपणे जाणी शकाय छे। बीजा लेक्चरनी अंदर आपणे हवे आगळना सेक्रेटरीना प्रकारो विषे माहिती एकठी करीशुं। थैंक यू।